जय हिंद दोस्तों, जियोग्राफी करंट अफेयर ना पार्ट टू ने कंटिन्यू करीए छे। आपणे पार्ट वन नो वीडियो जो तमे ना जोयो तो आनी पहला पार्ट वन नो तमे वीडियो जोई लो। आपणे संपूर्ण एक वर्ष में चर्चा में रहेला स्थळोनी वीडियो में मेपनी मदद थी समझवानो प्रयत्न करीशुं। तो सौथी पहला अहींया आपणी पासे लोकेशन छे माथेरान। तो डायरेक्टली वन लाइनर प्रश्न ए रीते पूछी सकवामां आवे कि आ लोकेशन पर्टिक्युलर जे आपवामां आवी छे ते क्यां आवेली छे अथवा ते न्यूज़मां केम हती। तो बंने वस्तु जोईशुं અને મેં આપની મદદથી પણ સમજીશું। તો માથેરાન ઇઝ અ પ્લેસ ઇન મહારાષ્ટ્ર। અહીંયા 125 વર્ષ પછી પ્રથમવાર પતંગિયાની એટલે કે બટરફ્લાયની એક નવી સ્પીસીસ જોવા મળી છે। ઓલમોસ્ટ 100 જેટલી સ્પીસીસ જે છે મળી આવી છે, પરંતુ તેની અંદર 77 નવી સ્પીસીસ મળી આવી છે। તો આ 77 જે છે તો ઓપ્શનલ છે, એને યાદ નથી રાખવાના। યાદ રાખીશું કે માથેરાન ક્યાં આવેલું છે। ઇટ ઇઝ લોકેટેડ ઇન મહારાષ્ટ્ર। બીજી એક ન્યૂઝ સંકળાયેલી છે મારા સાથે, એને પણ જોઈ લઈએ પછી આપણે મેપ તરફ આગળ વધીએ। તો રિસેન્ટલી રોરો ટ્રેન સર્વિસ શરૂ કરવામાં આવી હતી। ક્યાંથી ક્યાં? તો મહારાષ્ટ્રના સોલાપુરથી લઈને કર્ણાટકના બેંગલુરુ સુધી। હવે રોરો ટ્રેન જે છે ઓલમોસ્ટ રોરો ફેરી જેવી હોય છે, એટલે કે રોલ ઓન રોલ ઓફ ટ્રેન આનું ફૂલ ફોર્મ થઈ ગયું। અને કાર્ય શું કરશે? તો વેહિકલ જે છે એક લોકેશન માની લો સોલાપુર છે, ત્યાં વેહિકલ બધા ટ્રેનની અંદર લોડ કરી દેવામાં આવશે અને આ ટ્રેન જે છે વેહિકલ લઈને પહોંચી જશે બેંગલુરુ ખાતે। બસ એને જ કહેવાય છે રોરો ટ્રેન। વાત કરીએ માથેરાનની, તો માથેરાન જે છે અહીંયા મેપમાં તમે જોઈ શકો છો નીચેના પાર્ટમાં છે રાયગઢ। તો રાયગઢ ખાતે આવેલું છે માથેરાન। અહીં 125 વર્ષ પછી જે છે બટરફ્લાયની નવી સ્પીસીસ મળી આવી છે। આ ઉપરાંત અહીંયા બીજા અગત્યના સ્થળોની ચર્ચા કરી, જો પાલઘર છે રિસેન્ટલી મોબ લિંચિંગના કારણે ન્યૂઝમાં આવ્યું હતું। પછી નીચે કોલ્હાપુર આપવામાં આવ્યું છે, કોલ્હાપુર ઇઝ ફેમસ ફોર ચપ્પલ। અહીંયા અપર સાઈડ ઉપર છે નાગપુર, તો નાગપુરની એક વસ્તુ છે જેને જીઆઈ ટેગ મળ્યો છે। તમને ખ્યાલ હોવો જોઈએ નાગપુરના ઓરેન્જ જે છે તે ખૂબ જ ફેમસ છે અને તેને જીઆઈ ટેગ મળ્યો છે। આ ઉપરાંત ગઢ ચિરોલી જે છે અહીંયા નક્સલ પ્રભાવી એરિયા છે। અને હિયર સોલાપુર, અહીંયા જે મહારાષ્ટ્રનું સોલાપુર છે ત્યાંથી રહીને કર્ણાટકના બેંગલુરુ સુધી જે છે રોરો ટ્રેન શરૂ કરવામાં આવી છે। આગળ વધીએ, નેક્સ્ટ લોકેશન ઇમ્પોર્ટન્ટ હતી ન્યૂઝમાં આવી હતી જે છે બેરત। બેરતમાં રિસેન્ટલી એક બહુ ભયંકર બ્લાસ્ટ થયો હતો જેમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને ઘણા બધા લોકોનું મૃત્યુ પણ થયું હતું। તો અહીં NH4NO3 એટલે કે અમોનિયમ નાઇટ્રેટ જે 6 વર્ષથી નીચે ગોડાઉનમાં પડ્યો હતો તેની અંદર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા સિટીની અંદર તેની અસર જોવા મળી હતી। તો બેરત ઇઝ અ કેપિટલ ઓફ લેબનન। હવે લેબનન ક્યાં આવ્યું છે નકશામાં આપણે યાદ રાખવાનું છે, તો જો ધીસ સાઈડ મેડિટેરેનિયન સી આવેલું છે। યાદ એ રાખવાનું છે કે આ લેબનન જે છે તે કયા દેશ સાથે સરહદ ધરાવે છે, તો લેબનન માત્ર 2 દેશ સાથે સરહદ ધરાવે છે। તો અહીંથી આખું સ્ટાર્ટ કરીને અપર અને લેફ્ટ પાર્ટ જે છે એ સીરિયા છે અને નીચે છે થોડોક પાર્ટ છે ઇઝરાયલનો। તો માત્ર 2 દેશ સાથે લેબનન સરહદ ધરાવે છે, સીરિયા અને ઇઝરાયલ। આ પાર્ટ બની જશે આપણો વર્લ્ડ જ્યોગ્રાફીનો, એટલે કે આપણે કરંટ અફેરને રિલેટ કરી રહ્યા છીએ વર્લ્ડ જ્યોગ્રાફી સાથે। આગળ વધતા પહેલાં કરંટ અફેરની મંથલી મેગેઝિન જે છે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે। નેક્સ્ટ વાત કરીએ, એક એક્સિડન્ટ બન્યો હતો કોઝીકોડ ખાતે। કોઝીકોડ એરપોર્ટ ઉપર 7 ઓગસ્ટના રોજ બોઈંગ 737 એરોપ્લેન જે છે વંદે ભારત મિશન અંતર્ગત યાત્રીઓને લઈને પાછું ફરતું હતું। તે જ સમયે એટમોસ્ફિયર જે છે સારું હતું નહીં અને આ ટેબલ ટોપ એરપોર્ટ જે છે તેના પર રનવેને ઓવરશૂટ કરી ગયું હતું બોઈંગ 737। તો અહીંયા એક નવો કીવર્ડ મળ્યો આપણને, ટેબલ ટોપ એરપોર્ટ। હવે જમીનથી અમુક ચોક્કસ ઊંચાઈ ઉપર એરપોર્ટ બનાવવામાં આવે છે જેને ટેબલ ટોપ એરપોર્ટ કહેવામાં આવે છે, અને આવા ભારતમાં અમુક જ સિલેક્ટેડ એરપોર્ટ છે જે અહીંયા લિસ્ટ આઉટ કરી દેવામાં આવ્યા છે, જેમ કે લેંગપુઈ મિઝોરમમાં છે, સિમલા અને કુલ્લુ હિમાચલમાં છે, પેક્યોંગ ભારતનું 100મું એરપોર્ટ છે જે સિક્કિમમાં આવેલું છે, બેંગલુરુ કર્ણાટકમાં, અને કેરળની અંદર 2 છે, કોઝીકોડ અને કુન્નુર। તો આ કોઝીકોડ ટેબલ ટોપ એરપોર્ટ જે છે ત્યાં આ એક્સિડન્ટ બન્યો હતો જેમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા। તો મેપમાં તમે જોઈ શકો છો કેરળ જે છે ઇન્ડિયાના લેફ્ટ બોટમ સાઈડ ઉપર આવેલું છે, તેની અંદર આ યલો પાર્ટમાં કોઝીકોડ હાઇલાઇટ કરેલ છે। આ ઉપરાંત આપણે કરંટમાં ડિસ્કશન કરી હતી ત્રિશુરપુરમ જે છે કેમ ન્યૂઝમાં આવ્યું હતું, પંબા નદી સબરીમાલા ઓલમોસ્ટ આર્ટ એન્ડ કલ્ચર સાથે રિલેટ કર્યું હતું। વાત કરીએ આપણે કોઝીકોડ એરપોર્ટની, યાદ રાખો માત્ર કેરળમાં આવેલું છે અને અન્ય કયા કયા એરપોર્ટ ક્યાં આવેલા છે, અને આપણે વાત કરી ટેબલ ટોપ એરપોર્ટની। આગળ વાત કરીએ મિત્રો ગુવાહાટી રિવર રોપવે। તો ઇન્ડિયાનો સૌથી લોંગેસ્ટ
રિવર રોપવે જે 1.8 કિલોમીટર લાંબો છે તેને રિસેન્ટલી ઇનોગ્યુરેટ કરી દેવામાં આવ્યો છે, જે કઈ નદી પર આવેલો છે? બ્રહ્મપુત્રા નદી પર. તો આપણે જોઈએ બ્રહ્મપુત્રા નદીનો મેપ જે છે ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે. સૌથી પહેલા બ્રહ્મપુત્રા નદી જે છે અહીંથી ઓરિજિન થાય છે અને તિબ્બતમાં તેનું નામ છે સાંગપો. અહીંયા હાઇલાઇટ કરેલ છે સાંગપો. અને એક્ઝેક્ટલી અહીંયા નામચા બરવા પાસે સ્ટ્રેટ યુટર્ન લે છે, ઇન્ડિયામાં પ્રવેશે છે અને આસામના એક્ઝેક્ટ સેન્ટરમાંથી પાસ આઉટ થાય છે. આસામનું કેપિટલ છે ગુવાહાટી. આસામને એક્ઝેક્ટ ટુ પાર્ટમાં ડિવાઈડ કરે છે બ્રહ્મપુત્રા. એના પર જ આવેલો છે આ રોપવે. આગળ જઈને તે ગંગા નદીને મળે છે. બાંગ્લાદેશમાં તેનું નામ પદ્મા બની જાય છે અને તે આગળ જઈને બે ઓફ બંગાળમાં પડી જાય છે. તો આખું રિવર સિસ્ટમ જે છે એ બ્રહ્મપુત્રા નદીનું છે. વધીએ આગળ, નેક્સ્ટ આઇલેન્ડ તરફ આપણે આગળ વધીએ છીએ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, આંદામાન નિકોબાર, તો તમને ખ્યાલ આવી જાય કે આંદામાન નિકોબાર જે છે એ ઇન્ડિયાના રાઈટ હેન્ડ ઉપર આવેલા છે. પરંતુ હું તમને લક્ષદ્વીપ પૂછું તો તમને એ પણ યાદ હોવું જોઈએ કે એ લેફ્ટ હેન્ડ ઉપર આવેલા છે. ન્યૂઝ એ છે કે રિસેન્ટલી લક્ષદ્વીપમાં એક આઇલેન્ડ છે, કવરાતી આઇલેન્ડ. તો કવરાતી આઇલેન્ડ જે છે ઓલમોસ્ટ ત્યાંનું એડમિનિસ્ટ્રેશન કવરાતી આઇલેન્ડથી થાય છે અને અહીં બહુ વધુ પ્રમાણમાં કોકોનટ જોવા મળે છે, નારિયેલ. તો આની ઇકોનોમી જે છે કોકોનટ ઇકોનોમી કહેવામાં આવે છે. એટલે જેટલી પણ ઇન્કમ રેવન્યુ જનરેટ કરે છે સ્થાનિક લોકો તે નારિયેલના આધારે જ કરે છે. પરંતુ અહીં ઉંદર રેટ્સ જે છે તેનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે નારિયેલને નુકસાન પહોંચી રહ્યું છે. તો કવરાતી આઇલેન્ડના એડમિનિસ્ટ્રેશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે, કુવણની એક પ્રજાતિ છે જેને કહેવાય છે બાન આઉલ, હવે તેનો ઉપયોગ કરવામાં આવશે આ ઉંદરથી બચવા માટે. તો બાન આઉલ જે છે આ આઇલેન્ડ ઉપર લાવવામાં આવશે અને આ આઉલ શું કરશે? કુવડ. તો આ ઉંદરનો નાશ કરશે કુવડ. તો આ રીતની કવરાતી આઇલેન્ડ જે છે રિસેન્ટલી ન્યૂઝમાં આવી ગયું છે. તો જસ્ટ રિમેમ્બર, કવરાતી આઇલેન્ડ ક્યાં આવેલું છે? તો એ લક્ષદ્વીપ ખાતે આવેલું છે. આ ઉપરાંત અહીંયા ડેસ્ટિનેશન સારી છે, જોવાલાયક સ્થળો છે, જેમ કે વ્હાઇટ સેન્ડ બીચ પણ અહીં આવેલ છે. આગળ વધીએ આંધ્રપ્રદેશ તરફ. અગેન આંધ્રપ્રદેશની ત્રણ રાજધાનીઓ જે છે ન્યૂઝમાં આવી ગઈ છે. લાસ્ટ યર જીપીએસસીમાં ક્વેશ્ચન પણ હતો કયા સ્ટેટની ત્રણ રાજધાનીઓ છે, તો આંધ્રપ્રદેશનો મેપ અહીંયા છે. તો કોની સાથે બોર્ડર શેર કરે છે આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા નીચેના પાર્ટમાં છે આંધ્રપ્રદેશ, એના નીચે છે તમિલનાડુ, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે કર્ણાટકા, લેફ્ટ ઉપર છે, લેફ્ટ ટોપ પર છે મહારાષ્ટ્ર, ઉપર છે છત્તીસગઢ અને આ બાજુ છે ઓડિશા. હવે જો મેજોરિટી ઓફ મેપમાં છે ને છત્તીસગઢ બતાવ્યું છે, પરંતુ અમુક મેપ જે છે તેની અંદર છત્તીસગઢ જે છે બોર્ડર શેરિંગમાં નથી બતાવતું. પરંતુ મેજોરિટી ઓફ મેપ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાઇટ ઉપર પણ આ મેપમાં એવું બતાવવામાં આવ્યું છે કે છત્તીસગઢ આંધ્રપ્રદેશ સાથે બોર્ડર શેર કરે છે. તો આપણે આ સ્ટેટમેન્ટ કરેક્ટ યાદ રાખીશું. આગળ વધીએ, નેક્સ્ટ છે અરબ દેશો જે છે, અરબ કન્ટ્રીઝ, તેનો પ્રથમ પાવર પ્લાન્ટ કઈ જગ્યાએ હાલમાં ઓપરેશનલ છે? એ ઓપરેશનલ છે યુએઈ ખાતે. નામ છે બરકહા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. આને પણ ફૂલ ફ્લેજ કેપેસિટી અચીવ કરી દીધી છે, જે રીતે આપણે કાંકરા પર એટોમિક પાવર સ્ટેશન જે છે તેણે રિસેન્ટલી કરી હતી. તો આ રીતે યુએઈનો મેપ જે છે અહીંયા તમે જોઈ શકો છો. પર્શિયન ગલ્ફના કિનારે આવેલું છે યુએઈ અને બે દેશો સાથે સરહદ બનાવે છે, એક છે સાઉદી અરેબિયા અને એક છે ઓમાન. હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા એક નામ આપવામાં આવ્યું છે શારજા. તમને ખ્યાલ હોય તો શારજા ખાતે સ્ટેડિયમ આવેલું છે, જ્યાં રિસેન્ટલી હવે આઈપીએલનું આયોજન થવા જઈ રહ્યું છે અને કેપિટલ છે આબુ ધાબી. આગળ વધી, આ મેપ આપવામાં આવ્યો છે ગલ્ફ કન્ટ્રીઝનો. તો ઓલમોસ્ટ 22 ગલ્ફ કન્ટ્રીઝ છે, આપણે બધી યાદ નથી રાખવાની, વિડીયો પોઝ કરીને તમે ફાઇન્ડ કરો. આપણે વાત કરી હતી યુએઈની, તો આ મેપની અંદર યુએઈ ક્યાં આવેલું છે? ઓલમોસ્ટ મળી ગયું છે, બહુ જ નાનું છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ છે અગેન કોર્સિકા આઇલેન્ડ. કોર્સિકા આઇલેન્ડ ન્યૂઝમાં આવ્યું છે. બે આઇલેન્ડ એક સાથે ડિસ્કસ કરી લઈશું, કોર્સિકા આઇલેન્ડ અને સાર્ડિનિયા આઇલેન્ડ. તો કોર્સિકા આઇલેન્ડ અને સાર્ડિનિયા આઇલેન્ડ જે છે મેડિટેરેનિયન સીમાં આવેલા છે. યાદ રાખવાનું છે કે કોના કંટ્રોલ હેઠળ આવેલા છે, એટલે કે અધિગ્રહણ કોણે કરેલું છે, એડમિનિસ્ટ્રેશન કોણ કરે છે? તો કોર્સિકા આઇલેન્ડ જે છે તે ફ્રાન્સ દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને કોર્સિકા આઇલેન્ડ જે છે તેની રાજધાની છે અજાસિયો. જ્યારે સાર્ડિનિયા જે છે તેનું સંચાલન કરે છે ઇટલી. તો બસ માત્ર કયું આઇલેન્ડ કયા દેશ સાથે સંકળાયેલું છે આપણે યાદ રાખવાનું છે. યલો પાર્ટમાં જુઓ છો ઇટલી એ સંચાલન કરે છે સાર્ડિનિયાનું અને કોર્સિકાનું સંચાલન કરે છે ફ્રાન્સ. ફ્રાન્સનું જે છે કેપિટલ એ છે પેરિસ. તો આ રીતે ઇઝીલી કેપિટલ્સ પણ આપણને યાદ રહેતા જશે. મેપિંગ ઇઝ ઇઝી. આગળ વધીએ છીએ મેપ તરફ. બીજા જે છે માઉન્ટ કુમગાંગ. માઉન્ટ કુમગાંગ રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું હતું, જે આવેલું છે નોર્થ કોરિયા ખાતે. હવે નોર્થ કોરિયાના લીડર જે છે વીકલી ન્યૂઝમાં આવતા રહે છે, ઘણીવાર કંઈક મોટી ઘટના બનતી હોય છે એમની સાથે.
તો નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાની બોર્ડર પર આવેલું છે માઉન્ટ કુમગાંગ. હવે જો નામ પરથી આપણે અંદાજો ના લગાવી શકાય, કારણ કે ઓપ્શનમાં તમને જાપાન, કોરિયા, ચાઇના, રશિયા કોઈ પણ આપી દે અને કુમગાંગ જે છે તમે રિલેટ ના પણ કરી શકો. તો પર્ટિક્યુલરલી ફેક્ટ તમને ખ્યાલ હોવો જોઈએ, નોર્થ કોરિયામાં માઉન્ટ કુમગાંગ આવેલું છે. આ ઉપરાંત કેપિટલની વાત કરીએ તો નોર્થ કોરિયાનું કેપિટલ છે પ્યોંગયાંગ અને સાઉથ કોરિયાનું કેપિટલ છે સિઓલ. અને આ બંને જે કોરિયાના અપર અને લોઅર પાર્ટ છે તેને ડિવાઈડ કરનારી લાઈન જે છે બોર્ડર એને કહેવાય છે 38 ડિગ્રી પેરેલલ લાઈન. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની ગયો, 38 ડિગ્રી પેરેલલ લાઈન જે છે કયા બે દેશોને અલગ કરે છે, નોર્થ કોરિયા એન્ડ સાઉથ કોરિયા.